કેમ છો મિત્રો, હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ સિંહ વસ્તી ગણતરી 2020 વિશે. તો વન વિભાગ દ્વારા સિંહ વસ્તી ગણતરી 2020 કરવામાં આવી હતી, જેમાં 57 આંકડાઓ જાહેર કરાયા છે, જેમાં 674 સિંહો અવલોકન દરમિયાન નજરે આવ્યા છે. 28.87% સિંહનો 5 વર્ષમાં વધારો થયો છે. વન વિભાગના મતે આ વખતે સૌથી વધુ વસ્તી નોંધાઈ છે. 22,000 ચોરસ કિલોમીટરની બદલે 30,000 ચોરસ કિલોમીટરમાં સિંહોનો થયો વસવાટ. એકવાર લુપ્તના આરે ઉભેલા એશિયાઈ સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયેલ છે, જેની વૈશ્વિક સ્તરે સંરક્ષણમાં સફળતાની વાર્તા તરીકે પ્રશંસા કરવામાં આવી રહી છે. આઝાદી પછીના યુગમાં જૂનાગઢના પૂર્વ નવાબ અને ગુજરાતના વન વિભાગ દ્વારા સમયસર લીધેલા પગલાંના કારણે આ શક્ય બનેલ છે. આજે એશિયાઈ સિંહો રક્ષિત વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના કૃષિ પશુપાલન લેન્ડસ્કેપમાં 30,000 ચોરસ કિમીમાં વિસ્તરેલા 9 જિલ્લાને આવરી લે છે, જેને એશિયાઈ સિંહોના લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે. એશિયાઈ સિંહોની વસ્તી અને વિસ્તરણની સ્થિતિને સમજવી તેમના લાંબા ગાળાના સંરક્ષણ અને સંચાલન માટે અનિવાર્ય છે. એશિયાઈ સિંહોની વસ્તી અંદાજે 5 વર્ષના અંતરે કરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી મે 2015માં હાથ ધરવામાં આવી હતી, જેમાં સિંહની સંખ્યા 523 હતી, જે 2010ના અંદાજે 27% વધી હતી. 15મી એશિયાઈ સિંહની વસ્તી ગણતરી 5 થી 6 જૂન 2020 દરમિયાન નક્કી કરવામાં આવેલ હતી, પરંતુ હાલ કોવિડ-19 પરિસ્થિતિના કારણે તે યોજના મુજબ હાથ ધરી શકાયેલ નથી. એશિયાઈ સિંહોના લેન્ડસ્કેપમાં એશિયાઈ સિંહોને વર્તમાન વસ્તીની સ્થિતિ અને વિસ્તરણની સમજ વિકસાવવા માટે ગુજરાત વન વિભાગે 5 થી 6 જૂન 2020ના રોજ પૂનમ અવલોકન નામની એક કવાયત હાથ ધરી હતી, જેને લીધે બીટ ચકાસણી તરીકે બ્લોક કાઉન્ટ મેથડ પણ ઓળખવામાં આવે છે. આ કવાયતમાં લગભગ 1400 જેટલા કર્મચારીઓ દ્વારા તેમના વહીવટ અધિકારીઓની દેખરેખ હેઠળ વહીવટ વિભાગની આ કવાયત હાથ ધરવામાં આવી હતી. પૂનમ અવલોકનનું પરિણામ એશિયાટિક સિંહોની વસ્તીમાં 2015 523 સિંહોની 27% વૃદ્ધિની તુલનાએ 28.87% અત્યાર સુધીનો સૌથી વધુ વૃદ્ધિમાંનો આંક છે. આ વૃદ્ધિની આંકમાં ટોટલ 674 સિંહ જોવા મળ્યા છે. સિંહોનું વિસ્તરણ 2015માં 22,000 ચોરસ કિલોમીટર વિસ્તારનું હતું, જે વધીને 2020માં 3,000 ચોરસ કિમીમાં થઈ ગયું છે. આ રીતે વિસ્તરણ ક્ષેત્રમાં 36% વધારો થયો છે. એશિયાઈ સિંહોની વસ્તી અને વિસ્તરણ ક્ષેત્રમાં ગુજરાત વન વિભાગ દ્વારા કરેલા અસરકારક સંરક્ષણ અને સંચાલનને લીધે સતત વધારો થયો છે. એશિયાઈ સિંહના લેન્ડસ્કેપ બહુવિધ વ્યૂહરચનાઓ અને હસ્તક્ષેપો કરવામાં આવેલ છે, જેણે એશિયાઈ સિંહોના વર્તમાન સંરક્ષણની સફળતામાં મોટો ફાળો મળ્યો છે. લોકોની ભાગીદારી, આધુનિક તકનીકોનો ઉપયોગ, વન્ય પ્રાણી આરોગ્ય સંભાળ, રહેઠાણનું સંચાલન, સિંહોના ખોરાક આવતા તૃણભક્ષી પ્રાણીઓ સંખ્યામાં વધારો, માનવ સિંહ સંરક્ષણ નિવારણ વગેરે ગુજરાત સરકાર અને તેના વન વિભાગ સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે સંવેદનશીલ અને પ્રતિબદ્ધ છે. એશિયાઈ સિંહોના લેન્ડસ્કેપ 2 જૂન 2020માં એશિયાટિક સિંહોની વસ્તીનું પૂનમ અવલોકન, જેમાં કેટેગરીને 3 અલગ અલગ કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવેલી છે. પહેલી છે પુખ્ત, બીજું છે પાથળા અને ત્રીજી છે બચ્ચા, જેમાં પુખ્તમાં નરની સંખ્યા છે 161, માદાની સંખ્યા છે 260. પાથાણામાં નરની સંખ્યા છે 45, માદાની સંખ્યા છે 49. વણ ઓળખાયેલાની સંખ્યા છે 22, બચ્ચાની સંખ્યા છે 137. તો આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા સુધી વિડીયો જોવા માટે. જો તમે વિડીયો અહીંયા સુધી જોઈ લીધો હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, વધુને વધુ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે.